કેમ જો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોની અંદર આપણે વિજ્ઞાન વિષયમાં પાઠ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર, તમારો એક પાઠ બીજા સેમેસ્ટરનો પૂરો થયો. હવે આપણે બીજા સેમેસ્ટરનો બીજો પાઠ એટલે કે 11મા પાઠની શરૂઆત કરીએ કે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. પહેલો પાઠ તમે જોયો તો શ્વસન, અને હવે તમારે જોવાનું છે વહન. તો વહન એટલે શું એ તો તમને બધાને ખબર જ છે. આપણે વાત કરીએ પહેલાં થોડી પ્રસ્તાવનાની કે તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. બરાબર, આ તો તમે જ્યારથી નાના ધોરણમાંથી પર્યાવરણ વિષય ભણતા આવ્યા છો ત્યારથી જ તમને આ વાતની તો ખબર જ છે કે કોઈ પણ સજીવ હોય તો એ સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો એના માટે એને ખોરાક અને પાણીની અને સાથે સાથે ઓક્સિજનની જરૂર તો પડે છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. હવે એ ગમે તે ભાગ દ્વારા ગ્રહણ તો કરે, બરાબર, શરીરની અંદર દાખલ તો થાય છે, પણ ત્યારબાદ એને સમગ્ર શરીરમાં એ બધા જ ઘટકોનું વહન કરાવવું જરૂરી બની જાય છે. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા. હવે તમને ખબર જ છે કે આપણા શરીરની અંદર પણ એક ક્રિયા છે જ કે જરૂર પૂરતું વપરાઈ જાય અને બાકીનું જે નકામો કચરો હોય એને ફરી પાછો આપણે શરીરમાંથી બહાર કાઢવો જ પડે. દરેક સજીવ અથવા તો પ્રાણી તે એને શરીરમાંથી જે નકામો કચરો હોય એને બહાર તો નિકાલ કરવો જ પડે. તો જેમ આપણે દાખલ કર્યા પછી એનો ઉપયોગ કરવાનો છે અને ઉપયોગ થઈ ગયા બાદ જે વધેલો કચરો છે એને બહાર નીકાળવા માટે એના જે તે સ્થળ સુધી એને પણ પહોંચાડવો પડે છે. એટલે કે વહન કેટલું જરૂરી છે એ અહીંયા આપણને સમજાવવા માંગે છે. તમને આશ્ચર્ય થતું હશે કે આ બધું કેવી રીતે થાય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આ બધી ક્રિયા આપણા શરીરમાં જરૂરી છે, પણ આ ક્રિયાઓ કેવી રીતે થાય છે. તો આ જ પ્રશ્નનો જવાબ તમારે આ પાઠની અંદરથી મેળવવાનો છે. તમને ચોપડીની અંદર પેજ નંબર 121 ઉપર 11.1 પર આકૃતિ આપેલી છે. એ આકૃતિ તમે બધા જુઓ, ચોપડી સાથે રાખજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. શું તમે હૃદય અને રુધિર વાહિનીઓ જોઈ શકો છો? તમને આકૃતિની અંદર હૃદય અને રુધિર વાહિનીઓ બ્લુ અને રેડ કલરની બધી વાહિનીઓ નળીઓ તમને આકૃતિની અંદર બતાવી છે. એક માનવની આકૃતિ આપે છે અને એની અંદર બધી જે વાહિનીઓ હોય છે, વાહિની અથવા નળી જે તમે કહો, એ બ્લુ અને રેડ એમ બે રંગની અંદર આપણને આપેલી છે આકૃતિમાં. તેઓ આ બધા જ પદાર્થોના વહનનું કાર્ય કરે છે. એટલે પહેલા પ્રશ્નનો આન્સર આપણને અહીંયા ગાડી મળી જાય કે આ બધું વહન જે છે એ વહન કોના દ્વારા થાય છે. તો કે આ જે બધી જે વહિનીઓ તમે જુઓ છો આકૃતિમાં, એ વહિનીઓ દ્વારા દરેક પદાર્થનું વહન શરીરમાં થાય છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. એટલે કે રુધિર વાહિની અને હૃદય તેઓ આ બધા જ પદાર્થોનું વહન કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. એટલે કે આ લોકો ભેગા થઈને જે આખી રચના કરશે વહન કરાવવાની, કે ભાઈ દાખલ થતા પદાર્થોમાંથી જરૂરી એવા ઘટકોને લઈ અને શરીરના જે જે ભાગમાં એની જરૂર પડે એ ભાગમાં એનો ઉપયોગ કરવા માટે એને પહોંચાડવાનું કાર્ય, અને ફરી જે વધેલો કચરો છે કે જેની હવે જરૂર નથી એને શરીરમાંથી બહાર કાઢવા માટે એના સ્થળ પર પહોંચાડવાનું કાર્ય, આ આખું જે બધી જે ક્રિયા થાય એ બધા ભેગા મળી અને એક તંત્રની રચના કરે છે જેને કહેવાય પરિવહન તંત્ર. પરિવહન એટલે આપણા આખા શરીરની અંદર જે કંઈ બધું વહનની ક્રિયા થઈ એ પરિવહન. તો હવેનો ટોપિક તમારો એ જ આવે છે, તમારે જોવાનું છે પરિવહન તંત્ર. પરિવહન તંત્રની અંદર આ વિડીયોની અંદર તમે બે પોઈન્ટ વિશે અભ્યાસ કરશો. એક છે રુધિર અને બીજું છે રુધિર વાહિનીઓ. તો પહેલાં આપણે રુધિર વિશે વાત કરીએ. રુધિર તમને ખ્યાલ છે જ, બરાબર, બ્લડ જેને આપણે કહીએ છીએ. જ્યારે તમારા શરીર પર ઘ પડે છે ત્યારે શું થાય છે? રુધિર બહાર આવે છે. પરંતુ રુધિર શું છે? તમને બધાને એ તો ખબર જ છે કે જ્યારે આપણે પડી જઈએ કે કોઈ પણ આપણા શરીરની ઈજા થાય, બરાબર, તો આપણા શરીરના જે તે ઈજાગ્રસ્ત અંગમાંથી રુધિર વહે છે. તો આ રુધિર છે શું એ કદાચ તમને ખ્યાલ નહીં હોય. તો રુધિર જે છે એ એક પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે. રુધિર એક પ્રકારનું પ્રવાહી છે અને એ શામાં વહે છે? તો કે રુધિર વાહિનીઓમાં. તે પાચિત ખોરાકના ઘટકોનું
નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. આ જે રુધિર છે એ રુધિર વાહિનીઓમાં વહે છે, પ્રવાહી છે એટલે જે ઇઝીલી વહી શકે. અને આ જે રુધિર છે એનું કાર્ય શું? તો કે નાના આંતરડામાંથી શરીરના વિવિધ ભાગો તરફ જે ખોરાકના ઘટકો હોય એ ખોરાકના ઘટકોમાંથી જે કંઈ પાચન થઈને આપણા શરીરને મળવાનું હોય, જેમ કે તમે ખોરાકના ઘટકો અલગ અલગ જોઈ રહ્યા બરાબર, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, આ બધું શું છે? તો કે ખોરાકના ઘટકો. તો એની અંદરથી તમને જે જે જગ્યાએ જેની જરૂર પડવાની છે એ જગ્યાએ એને પહોંચાડવું પડે. તો એ પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો કે રુધિર વાહિનીઓની અંદર વહેતું આ રુધિર. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. એક કાર્ય તમે જોયું, હવે બીજું શું કહે છે? કે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. જે ફેફસામાં ઓક્સિજન તમે 10મા ચેપ્ટરની અંદર, શ્વસનવાળા ચેપ્ટરની અંદર તમે જોઈ ગયા બરાબર, કે શ્વસનની ક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન વાયુ શ્વાસમાં લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો ઓક્સિજન વાયુ શ્વાસમાં જે લઈએ છીએ એ ઓક્સિજન જ્યારે આપણા ફેફસામાં દાખલ થાય તો એ ઓક્સિજનને શરીરના વિવિધ કોષો સુધી પહોંચાડવાનું કામ પણ કોણ કરે છે? આ રુધિર. તે શરીરના ઉત્સર્જ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે. ઉત્સર્જ દ્રવ્યો એટલે કે જે નકામો કચરો હોય એનો નિકાલ કરવાનું પણ તે કાર્ય કરે છે. રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરી શકે? હવે આટલા બધા કાર્ય જોયા તો આપણને એ પ્રશ્ન થાય કે રુધિર જે છે એ આ બધા જ પદાર્થોનું વહન કેવી રીતે કરી શકે? તો રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે. રુધિર એક પ્રવાહી છે પણ એની અંદર વિવિધ પ્રકારના જે કોષો છે એ કોષો સમાયેલા હોય છે. રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ તરીકે ઓળખાય છે. રુધિરનો જે પ્રવાહી ભાગ છે એને તમે શાના તરીકે ઓળખશો? રુધિર રસ. રક્તકણ એ એક પ્રકારના કોષ છે જે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે. હવે જે છે એ રુધિરના કોષો વિશે વાત થાય છે કે રુધિરનું જે પ્રવાહી છે એ પ્રવાહીમાં કેટલાક કોષ છે. એમાંનો પહેલો કોષ છે કયો? તો કે રક્તકણ, RBC, રેડ બ્લડ સેલ જેને આપણે કહેતા હોઈએ છીએ. તો આ જે છે એ લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે. આ જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન શું કરશે? તો કે ઓક્સિજન સાથે જોડાશે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો દરેક કોષ પાસે, દરેક ભાગ પાસે ઓક્સિજન પહોંચાડવાનું કામ કરશે. તો હમણાં આગળ જ આપણે વાત કરી કે રુધિર જે છે એ ફેફસામાંથી જે ઓક્સિજન મળે છે એને શરીરના બધા અંગો કોષો સુધી પહોંચાડે છે. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે કઈ રીતે? તો કે રુધિરની અંદર જે આ રક્તકણ રહેલો છે એ રક્તકણની અંદર જે લાલ રંગનું રંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે, આ હિમોગ્લોબિન એ ઓક્સિજન સાથે સંયોજાશે અને એ ઓક્સિજનને લઈ અને એ જે તે જગ્યાએ દરેક શરીરના અંગો અથવા તો કોષો દરેકને ઓક્સિજન આ પહોંચાડવાનું કામ કરે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિન જો ઓછું હોય તો શરીરના દરેક ભાગને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે તો એ મળશે નહીં, એમ એટલે કે અઘરું બની જાય છે જો હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ કેવો હોય છે? તો કે લાલ હોય છે બરાબર. જેમ વનસ્પતિમાં તમે જોયું છે કે વનસ્પતિનો લીલો રંગ એ કોને આભારી છે? તો કે હરિત દ્રવ્યોને. એવી જ રીતે આજે આપણા રુધિરનો રંગ લાલ છે એ કોને આભારી છે? તો કે એની અંદર જે રક્તકણ છે એ રક્તકણની અંદર આવેલા હિમોગ્લોબિન નામના રંજક કણ જે લાલ રંગ ધરાવે છે માટે આપણા રુધિરનો રંગ કેવો છે? તો કે લાલ. તો આ વાત થઈ રક્તકણની. હવે બીજા કોષની વાત કરીએ, શ્વેતકણ. તો રુધિરમાં શ્વેતકણ એટલે કે WBC વ્હાઇટ બ્લડ સેલ પણ આવેલા હોય છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. આપણને ખબર છે કે આપણા શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વિશે જે આપણે જાણીએ છીએ, તો એ રોગ પ્રતિકારક શક્તિ કોની સરસ હોઈ શકે? તો કે આ જે શ્વેતકણ છે એ શ્વેતકણનું પ્રમાણ ચોક્કસ આપણા શરીરમાં હોવું જોઈએ. તો આ જે શ્વેતકણ છે એ શ્વેતકણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડત આપે છે. બુજો રમત રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે. ભુજોને આનાથી આશ્ચર્ય થાય છે.
હવે રક્ત કણની શ્વેત કણ વિશે તમે વાત કરી બરાબર સમજાય હશે હવે તમને તો હવે તમને એમ કહે છે કે આજે બૂજો હતો એ પડી ગયો એટલે એની જગ્યાએ બીજો કોઈ પણ વ્યક્તિ હોય એને ઈજા થાય અને ઈજા થયેલ અંગમાંથી રુધિર વહે પણ શું એ વહ્યા જ કરે છે ના એક ચોક્કસ સમયગાળા દરમિયાન એટલે કે જેવી જેવી ઈજા હોય એ પ્રમાણે એક ચોક્કસ સમયગાળા બાદ રુધિર વહેતું બંધ થઈ જાય છે અટકી જાય છે એટલે કે ગંઠાઈ જાય છે તો એ શાના કારણે તો એની વાત કરીએ કે રુધિર ગંઠાવવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે એટલે કે રક્તકણ શ્વેતકણ અને આ જે ત્રીજો પ્રકાર છે કોષનો કયો તો કે ત્રાકકણ તો રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કયા સેલ દ્વારા થાય છે કયા કોષ દ્વારા થાય છે તો કે ત્રાકકણ દ્વારા તો તમારે આ જે રુધિર છે એના વિશેની આ જેટલી માહિતી તમે ભણ્યા એને ખૂબ જ ધ્યાનથી સમજો અને એને યાદ રાખજો કે રુધિર જે છે એ રુધિરની અંદર પ્રવાહી આવેલું છે જેને આપણે રુધિર રસ તરીકે ઓળખીશું રક્તકણ પછી એનો બીજો છે શ્વેતકણ અને પછી ત્રાકકણ હવે આપણે વાત કરીએ રુધિર વાહિનીઓ શરીરના જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્જક દ્રવ્યો એકત્રિત કરે છે પ્રકરણ 10માં શીખ્યા તે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય હવે તમને ખબર છે કે જેમ આપણું શ્વસનની ક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ તો એ ઓક્સિજનને આપણે આપણા શરીરમાં દરેક જગ્યાએ પહોંચાડવાનું છે કોણ પહોંચાડે છે તમે શીખી ગયા બરાબર પણ એવી જ રીતે જ્યારે આપણે ઉચ્છવાસની ક્રિયા કરીએ છીએ એ દરમિયાન આપણા શરીરની અંદરનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ શરીરમાંથી બહાર નીકળે છે બરાબર ઉચ્છવાસ દરમિયાન તો એ કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો હોય તો પાછો આખા શરીરની અંદર જે જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ હોય એને આપણે જે બહાર કાઢતું આપણું અંગ કયું છે શ્વાસોશ્વાસ સાથે સંકળાયેલું તો કે ફેફસા હૃદય બરાબર તો ત્યાં સુધી તો એને પહોંચાડવું પડશે ને તો આ જે છે એ તેથી બે પ્રકારની રુધિર વાહિનીઓ દ્વારા આ કાર્ય થતું હોય છે તો એમાં એક છે ધમની અને બીજું શીરા તો બે પ્રકારની રુધિર વાહિની આપણા શરીરની અંદર હાજર હોય છે કઈ તો કે ધમની અને શીરા ધમનીની વાત કરીએ તો હૃદયમાંથી ઓક્સિજનયુક્ત શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે તો કઈ રુધિર વાહિની તમને એવું પૂછાય કે કઈ રુધિર વાહિની ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના દરેક ભાગો સુધી લઈ જવાનું કામ કરશે તો કે ધમની કે ઓક્સિજનવાળું રુધિર આપણે જે શ્વાસ દરમિયાન ઓક્સિજન લીધો એ ઓક્સિજનવાળું રુધિર દરેક શરીરમાં શરીરના દરેક અંગમાં લઈ જવાનું કાર્ય કરતી રુધિર વાહિની કઈ તો કે ધમની રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે હવે ઓક્સિજન હાજર હોય અને એવું રુધિર જ્યારે આપણા શરીરમાં વહેતું હોય તો એનો જે પ્રવાહ છે એ કેવો હોય છે ઝડપી હોય છે અને ઝડપથી એ વહે એટલે એનું દબાણ પણ સર્જાશે એટલે દબાણ સર્જાય માટે એની જે ધમનીની દિવાલ એ કેવી હોવી જોઈએ તો કે જાડી અને સ્થિતિસ્થાપક સ્થિતિસ્થાપક એટલે તમને ખ્યાલ છે કે ફરીથી પોતાની સ્થિતિમાં પાછું આવી જાય એવું એટલે કે કદાચ એને જરૂર પડે તો ધમની થોડી ઉંચકાય મોટી થાય ખુલે અને ફરી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય તો જે ધમની છે એની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે હવે તમને એક પ્રવૃત્તિ કરવાની કીધી છે પ્રવૃત્તિ 11.1 તમારા જમણા હાથની તર્જની અને મધ્યિકાને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો શું તમને થડકાર જેવો હલનચલનનો અનુભવ થાય છે આની પાછળનું કારણ શું હોઈ શકે આવા હલનચલનને નાડી ધબકાર કહેવામાં આવે છે તમને બધાને આ વાતનો તો ખ્યાલ હશે જ આવા હલનચલનને શું કહીએ છીએ આપણે નાડી ધબકાર જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે ધમનીમાં જે રુધિર વહે છે એના કારણે આ નાડી ધબકાર થાય છે એક મિનિટમાં થતા નાડી ધબકારની ગણતરી કરો તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો એક મિનિટમાં થતા થડકારને નાડી દર કહેવામાં આવે છે એટલે કે એક મિનિટ દરમિયાન તમે જે થડકાર ગણી શકો એ થડકાર એટલે શું કહેવાય એને તો કે નાડી દર આરામદાયક સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે 72 થી 80 જેટલો હોય છે તમારા શરીરના બીજા ભાગ એવા શોધો
જ્યાં તમે નાડી ધબકાર અનુભવી શકો. તમે તમારી જાતે આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરજો એટલે તમને ખ્યાલ આવશે. તો ધમની વિશે હવે આપણે વાત કરી, આગળ આપણે વાત કરીએ શીરા. તો શીરા એ એવી રુધિરવાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. જુઓ સૌ યાદ રાખજો કમ્પ્લીટલી કે જે ધમની છે એ ધમની ઓક્સિજનવાળું રુધિર લેશે અને એને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડશે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર હૃદય સુધી લઈ જવાનું કામ કોનું છે તો કે શીરાનું. શીરાની દિવાલ પાતળી હોય છે અને શીરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. શીરા જે છે એ શીરાની દિવાલ કેવી હોય છે? પાતળી. કેમકે કાર્બન ડાયોક્સાઇડવાળા રુધિરનો પ્રવાહ બહુ ઝડપી હોઈ શકે નહીં એટલે ત્યાં દબાણ સર્જાવાની કોઈ શક્યતા ઊભી થતી નથી. અને એ જે શીરા છે એ શીરામાં વાલ આવેલો હોય. વાલ એ શું કામ કરશે? તો કે જે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર છે એ હૃદય તરફ જ જઈ શકે. જો વાલ ના મૂકેલો હોય તો કદાચ એવું બને કે કોઈ ક્રિયા દરમિયાન આપણું એક કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર ફરી પાછું ઊંધું વહેવાનું ચાલુ કરી દે. તો આ ક્રિયા ના થાય એટલા માટે શીરાની અંદર શું મૂકવામાં આવે છે? વાલ મૂકવામાં આવે છે કે જેના દ્વારા રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દેવાય. તો શું તમને ધમનીઓને નાની નાની વાહિકાઓમાં વિભાજિત થયેલી જોઈ શકો છો? તમને જુઓ 11.3 પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ એવી એક આકૃતિ આપેલી છે કે જેની અંદર ધમનીઓને નાની નાની વાહિનીઓમાં વિભાજિત થયેલી જોવા મળશે. તો આ જે છે તેઓ આગળ પેશીઓ પાસે જતાં વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે. એટલે કે ધમની અને શીરા હૃદય તરફથી નહીં પણ નીચેની તરફ જે જાય છે તો એ નીચેની તરફ નાની નાની કેશિકાઓમાં વિભાજિત થાય છે. તો આ વિભાજિત થાય છે જેને આપણે શાના તરીકે ઓળખીશું? કેશિકાઓ તરીકે. આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શીરાઓ બનાવે છે જે રુધિરને હૃદયમાં ઠાલવે છે. એટલે કે જે ધમની છે એ ધમની જ્યારે નીચેની તરફ આવે ત્યારે પેશીઓ પાસેથી વિભાજન પામશે એટલે સામાન ફેરવાશે તો કે કેશિકાઓમાંથી અને ફરી પાછી કેશિકાઓ જોડાય અને શાની રચના કરે છે? શીરાની રચના કરે છે. અને એ શીરા અને ધમની એ બધું જ હૃદય સાથે જોડાયેલું હોય છે. તો આ વિડીયોની અંદર તમે શાનો અભ્યાસ કર્યો? તો કે પરિવહન તંત્રની અંદર રુધિર અને રુધિર વહિનીઓ. ફરીથી આ વિડીયોને સમજી અને ચોપડીની જે માહિતી છે એને બરાબર ધ્યાનથી વાંચજો એટલે તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હૃદય વિશે વાત કરીશું. થેન્ક યુ.